આજે આપણે વાત કરીશું ડિટોક્સ વોટરની. ડિટોક્સ એટલે શું? ડિટોક્સ એટલે કે તમારી શરીરની અંદર જે પણ ગંદકી એકઠી થઈ હોય એને દૂર કરે છે. એના માટે તમે અલગ અલગ પીણા પી શકો છો, પણ આજે આપણે ડિટોક્સ વોટરની વાત કરીશું કે ડિટોક્સ વોટર કેવી રીતના બનાવાય. ડિટોક્સ વોટર અલગ અલગ પ્રકારના ફ્રૂટ્સ અને વેજીટેબલને લઈને બનાવવામાં આવે છે. તો ચલો આપણે જોઈએ ડિટોક્સ વોટર. કોઈ પણ એક લીટરના જગમાં કે કોઈ પણ વસ્તુમાં તમે પાણી નાખીને ડિટોક્સ વોટર બનાવી શકો છો. તમે ડિટોક્સ વોટર એકલું આવી રીતના લીંબુનો બનાવી શકો છો. તમે એની અંદર ફુદીનો નાખી શકો છો. ફુદીનો તમારા રીતના દાંડી સાથે જ નાખવાનો છે. આને તમારે એક કલાક મૂકી અને તમે પી લેવાનું છે. તમારી જોડે કશું ના હોય, ખાલી કાંકડી હોય તો તમે આવી રીતના કાંકડીને પણ પાણીમાં નાખીને ડિટોક્સ વોટર બનાવી શકો છો. તમે એની અંદર ફુદીનો પણ એડ કરી શકો છો. એમાં તમે લીંબુ પણ એડ કરી શકો છો. આ તમારે ઓછામાં ઓછું એક કલાક, અને આમ તો ત્રણ કલાકમાં તમારું ડિટોક્સ વોટર તૈયાર થઈ જાય છે. મિનિમમ કલાક પછી પણ તમે આ પાણી પીશો તો તમને સારું રિઝલ્ટ મળશે. બોડી ક્લીન થશે, ટોક્સિન્સ નીકળી જશે અને વેટ લોસ થશે. તો રેડી છે આપણું ડિટોક્સ વોટર, અને તમે એક બોટલમાં ભરીને પણ કરી શકો છો. અને સૌથી સહેલી રીત એ છે કે તમે રાતે બનાવીને મૂકી દો અને સવારે પીવો તો આપણું ડિટોક્સ વોટર બહુ જ સરસ તૈયાર થઈ જાય છે. તમે આને ફ્રૂટ્સમાં પણ બનાવી શકો છો, જેમ કે તમે એપલમાં બનાવી શકો છો. એપલની સ્લાઇસ કાપીને પણ તમે નાખી શકો છો આની અંદર. તમે ઓરેન્જમાં કરી શકો છો, નારંગીમાં કરી શકો છો, સ્ટ્રોબેરીમાં કરી શકો છો. આ ડિટોક્સ વોટર તમારી હેલ્થ માટે બહુ જ સારું છે. એ વેટ લોસ તો કરે જ છે, જોડે જોડે સ્કિનને પણ ગ્લોઈંગ કરે છે અને ઘણા બધા એના ઇફેક્ટ છે. તો આને પણ તમારે રોજ કરવું જોઈએ એવું નથી કે એક જ વખત કરશો તો રિઝલ્ટ મળશે. તમને ખબર પડશે તમારી બોડી ક્લીન થઈ છે. તો તમે આને ગમે ત્યારે પી શકો છો. જ્યારે તમને પાણીની તરસ લાગે ત્યારે તમારે આ પાણી પીવાનું. તો તમારું વેટ લોસ થાય છે સારામાં સારું. મૂળ તો આ ડિટોક્સ વોટર વેટ લોસ માટે હોય છે અને બોડી ક્લીન કરવા માટે હોય છે, કે કોઈ બોડીમાં ઝેરી તત્વ જતા રહ્યા હોય, જેમ કે કોઈ વધારે દવા પીતું હોય તો સ્વાભાવિક છે દવાની આડઅસર થાય જ છે. તો એના માટે પણ ફાયદો કરે છે, તમારી સ્કિન માટે પણ ફાયદો કરે છે, તમારા હેર માટે પણ ફાયદો કરે છે. તો તમે આ ડિટોક્સ વોટર ઘરે બનાવી શકો છો. તો આજે આટલું જ. તમે મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હું આવા નવા નવા વિડીયો લઈને આવતી રહીશ. ત્યાં સુધી હું આપની રજા લઉં છું. આવજો.